બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે વાવણી તો કરી હતી, પરંતુ વાવેતર બાદ 10 દિવસ સુધી વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. મેઘરાજા જ્યારે નારાજ થયા છે ત્યારે સરકાર 3 જળાશયો દ્વારા ખેડૂતોની વહારે આવીને ખેડૂતો સુધી પાણી પહોંચાડે તે માટે ખેડૂતો મીટ માંડીને હાલ તો બેસ્યા છે. સામાન્ય રીતે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સમયમાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને ગવાર, બાજરી, ઘાસચારા સહિત પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે. આ વખતે પણ શરૂઆતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ મગફળીનું વાવેતર કરી દીધું છે, પરંતુ ત્યારબાદ વાવેતર કર્યા પછી 10 દિવસ સુધી વરસાદ ન થતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે. વાવેતર કર્યા પછી અઠવાડિયા 10 દિવસ સુધી છોડને ફૂલ આવે તે સ્થિતિમાં જો વરસાદ ન થાય તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે, જેમાં હાલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શરૂઆતથી અંદર સારો વરસાદ થતા ખેડૂતોએ મોટા ભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે. હું ખેડૂત છું, વડગામથી બોલું છું. મોગા બિયારણ મોકી ખેડાયો કરી ખેડૂતોએ વાવેતર કરેલું. અત્યારે વરસાદ ખેંચાતા તમામ ખેડૂતોની હાલત કફોડી થઈ છે, કારણ કે મોગા ભાવના બિયારણો, મોગા ભાવની ખેડાયો આ કરાવી ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું અને અત્યારે બધો પાક બળી રહ્યો છે, જેથી સરકારે આ બાબતે ધ્યાન દોરવા જેવું છે અને ખેડૂતોને સહાય આપવાની જરૂર છે. અત્યારે તમામ ખેડૂતો વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યા છે, જેથી વહેલામાં વહેલી તકે સરકારે આ વિશે થોડુંક ખેડૂતો સામે નજર કરવા જેવી છે. હા, હું વડગામનો વતની રાજપૂત દશરથજી અમીરજી. અત્યારે ખેતી કરી રહ્યા છીએ પણ ખેતીમાં બહુ નુકસાન થયું છે. મગફળી, જુવાર, ગવાર બધું વાવેતર કરી દીધું છે. મોગા ભાવની ખેતી શેડાયો ભરી ભરીને વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે. હવે કેવી રીતના જીવન જીવવું એ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તો હવે સરકાર કોઈ ધ્યાનમાં રાખી અને કોઈ યોજના, કોઈ લાભ આલે એ બદલ તાચીને બેઠા છીએ. કોઈ સિંચાઈનું પાણી નાખે, દૂધ પશુપાલન, હવે કેવી રીતના જીવન જીવવું એ મુશ્કેલીમાં મુકાઈ છે ઘાસચારા માટે. અને વરસાદ, હવે વરસાદની વાટ જોઈને બેઠા છીએ. પાક બધા નિષ્ફળ ગયા છે, ડીઝલના ભાવ વધી ગયા, શેડાયોમાં મને નુકસાન છે. હવે વરસાદ જેવું વાતાવરણ બને છે, પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી, જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા. આ વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજાએ મો ફેરવી લેતા જગતનો તાત ભગવાન ભરોસે બેઠો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં 3 જીવાદોરી ગણાતા જળાશયો છે, તેમાં પણ પાણી નથી. તો સરકાર આ 3 જળાશયોમાં પાણી છોડે અને નદીઓને સંજીવન કરવામાં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી ન સર્જાય અને જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો ખેતી નહીં કરી શકે. બોલો બા. મેં આવતો છે બિયારણ, મગફળીનું ઘાસનું બિયારણ વાયું છે, ફેલ જાય એમ છે. બધું બાજરી, ગુવાર, મગફળી કુદરત ઉઠ્યો છે. હવે મહિના આવે તો શું કરવાનું? ખેડાવી માથે પડે એવું છે. તમારું નામ? નામ ભૂપતજી. ભૂપતજી ચતરાજી સોલંકી. દીપક પુરબિયા સાથે રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડગામ.